हेलो फ्रेंड्स, वेलकम टू वामजा एजुकेशन। आ वीडियो में आपणे જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતી એકમ નંબર 12 છે સખી માર્કંડી તેમનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચાલુ કરતા પહેલા તમામ વિદ્યાર્થીઓનો મિત્રો ખૂબ ખૂબ આભાર કે તમે વામજા એજ્યુકેશનના દરેક વિડીયોને ખૂબ પ્રેમ અને ખૂબ સપોર્ટ કરો છો, ખૂબ મોટી માત્રામાં લાઈક કરો છો, તે બદલ ખાસ કરીને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને પણ લાઈક કરી દેજો। મારો પૂરો પ્રયત્ન છે કે તમારા સમક્ષ ક્વોલિટી વાળું એજ્યુકેશન પહોંચાડું। દરેક કોમેન્ટ વાંચીએ છીએ, તમે જે પ્રમાણે અમને સજેશન આપો છો એ વસ્તુ સુધારીએ છીએ। તમે કીધું તું થોડાક સાઈડમાં ઊભા રહેજો જેથી કરીને લખવાની મજા આવે તો એનું પાલન કરવામાં આવશે। તમે કીધું તું કે નવમા ધોરણના ગુજરાતીના વિડીયો બનાવો સ્વાધ્યાયના તો એ તમારી સમક્ષ હાજર છે। એવી જ રીતના હવે પછી તમારે કઈ વસ્તુ જોઈએ છે તો કોમેન્ટ બોક્સમાં તમારે જણાવી દેવાની। ચાલો ચાલુ કરીએ। સાઈડમાં ઊભો છું, લખવું હોય તો તમે લખતા જાજો, સ્ક્રીનશોટ લેવો હોય, વિડીયોને પોસ્ટ કરીને લખવું હોય તો ચોક્કસથી લખજો। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો, એટલે કે સાચું પાડો। લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી। શું કામ માર્કંડીની લીટી શોધતા નથી? જો સખી માર્કંડી, માર્કંડી એક નદી છે, તેની લીટી શું કામ નથી શોધતા? તો કે લેખકને નકશા વાંચન આવડતું નથી। માર્કંડી ખૂબ જ મોટી નદી છે, એ સખી મટી નદી જાય છે, એટલે કે તે સખી મોટી નદી જાય છે અને એ નદી નકશામાં દેખાતી નથી। તો સાચો જવાબ બે આવશે કે એ સખી મટી અને નદી થઈ જાય। એ સખી મટી જાય અને નદી થઈ, જો નકશામાં એ લીટી દોરવામાં આવે બરોબર તો એ નદી થઈ જાય, અને જો લીટી નથી દોરવામાં આવી તો એની સખી છે, એને સખી માને છે, એટલા માટે લીટી દોરતા નથી। આગળ મહાદેવે મૃકંડુ ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મૂક્યો? એ તરત મૃત્યુ પામનાર બાળક, બી 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક, સી 100 વર્ષ જીવનાર મૂઢ બાળક, અને ડી બી અને સી બંને। તો કે આ બી અને સી બંને, એટલે આપણો જવાબ આવશે ડી, કે 16 વર્ષ સુધી જીવનાર સદગુણી એટલે કે સારા ગુણવાળો બાળક અને 100 વર્ષ જીવનાર એક મૂઢ બાળક, આ બે વિકલ્પ તેમની સમક્ષ મૂક્યા। ત્રીજો ક્વેશ્ચન, માર્કંડી લેખકને શું આપતી? તો કે સક્કરી આપતી, અમૃત જેવું પાણી આપતી, મૃગન ક્ષત્રના દર્શન આપતી, કે એ અને બી બંને? તો કે સક્કરીએ આપતી, સક્કરિયા આપતી અને સાથે સાથે અમૃત જેવું સરસ મજાનું પાણી પણ આપતી। ક્વેશ્ચન નંબર 4, ધૃષ્ટતા માટે યમરાજને કોને ઠપકો સાંભળવો પડ્યો? તો કે ત્રિશૂળધારી શિવજીનો, માર્કંડેય ઋષિનો, ઋષિ પત્નીનો, કે ભાઈ બહેનનો? તો જવાબ આવશે એ, કે ત્રિશૂળધારી શિવજીનો। હવે આવે છે ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપવાના છે, ફટોફટ તેમનું સોલ્યુશન જોઈએ। પહેલું, માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપ વદન મ્લાન થતા જાય, કારણ કે? એનું કારણ શું? તો કે માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય, કારણ કે એમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડેય 16 વર્ષનો થઈ જશે, તેની વય મર્યાદા પૂરી થતા એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાનિકીય થઈ જશે। જો 16 વર્ષ થઈ જશે, 16 વર્ષ થઈ જશે તો એમનું આયુષ્ય પૂરું થઈ જશે, તે મૃત્યુ પામશે, તો ફરી તે બાળક વગરનો એટલે કે નિસંતાન થઈ જશે। ક્વેશ્ચન 2, માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, એમ છતાં લેખકને એ શા માટે ગમે છે? માર્કંડીને સખી શું કામ કહે છે? તે માર્કંડીને શું કામ તેમને ગમે છે? તો કે માર્કંડીના કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી, આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ માર્કંડીમાં। છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમ જ શાંતિ છે, ખૂબ જ શાંતિ, પ્રેમ આવે તેવી શાંતિ છે, એટલે કે પ્રેમ જ શાંતિ છે। ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો, 7-8 વાક્યોમાં જવાબ આપવાના છે। માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખવાનો છે, તો ચાલો જોઈએ। તો કે માર્કંડી નદી લેખકના નાનપણની સખી છે, નાનપણની સખી છે, લેખક હતા તે નાના હતા ત્યારથી તે માર્કંડી નદીના કિનારે તે રમતા હતા। લેખકને નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો, કારણ કે તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી એટલે કે મિત્ર મટી અને તે સામાન્ય નદી બની જાય, કે જો હું લીટી કરું તો તેમને તો એના પાણીમાં પગ મોકરા કરી અને બેસવાનું ગમતું, નદીના પાણીમાં પગ રાખીને બેસવું ગમતું। નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા, એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો। માર્કંડી શું બોલે છે
તે સમજવાની લેખક દરકાર કરતા નહીં, લેખકનો અર્થ કરવા માર્કંડી શોભતી નહીં અને તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે. એટલું જ એમને માટે પૂરતું હતું, એટલું જ એમના માટે બસ હતું, પૂરતું હતું. ભાઈ બહેન ઘણા વર્ષ મળે એટલે હજાર સવાલ પૂછે, પણ એની પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે એમનો. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા, અવાજ હતા એમના સંબંધો, કે સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી અવસ્થા એમના પ્રેમ મિલનમાં ન હતી. એમના પ્રેમ મિલનમાં તે અવસ્થા હતી નહીં. ક્વેશ્ચન બીજો, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો, તમારા શબ્દોમાં તેમની કથા લખવાની છે. ચાલો ફટાફટ જોઈએ કે મૃકુંડ ઋષિને સંતાન ન હતી, એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ વરદાન તો આપ્યું પણ એમાં વિકલ્પ મૂક્યો, એને વિકલ્પ આપ્યો મહાદેવે, અને મૃકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે છે, કે 16 વર્ષ જીવે એવું સારા ગુણવાળું બાળક આપો એવું બાળક તે પસંદ કરે છે, અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક તે પસંદ કરે છે. મૃકુંડ ઋષિ વિમાસણમાં આવી ગયા અને તેમણે ધર્મ પત્નીની સલાહ લીધી કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ જ કુલો દ્વારક થશે, એટલે કે કુલનો દ્વારક થશે, કુળને ઉધારનાર થશે. જો બે ઓપ્શન હતા, કે એક સદગુણી એવું બાળક જોઈએ છે કે જે 16 વર્ષ જીવે, કે એક ગુણ વગરનું અથવા તો ખરાબ ગુણવાળું એવું બાળક જોઈએ છે કે જે 100 વર્ષ જીવે. તો એમની પત્નીની સલાહ હતી કે એવું અગુણી બાળક 100 વર્ષ જીવે એવું એના કરતા સારું બાળક કયું, કે 16 વર્ષ જીવે એવું સારા ગુણવાળું બાળક, બરાબર સદગુણી બાળક. આથી સદગુણી બાળક માંગી લીધું અને એમનું નામ માર્કંડેય પાડ્યું. શું પાડ્યું? માર્કંડેય. અને તે જેમ મોટો થતો ગયો એમ મા બાપના ચહેરા પર ગ્લાન છવાઈ જાય. એક દિવસ માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે જમરાજ લેવા આવ્યા, એટલે કે યમરાજ લેવા આવ્યા, પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈ અને યમરાજને અડવાની હિંમત જ ન થયો, કારણ કે માર્કંડેય છે શિવલિંગને ભેટીને બેઠા હતા. આખરે યમરાજે એના પર પાશ ફેંક્યો. ત્યાં તો શિવલિંગ માંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી ધૃષ્ટા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતા માર્કંડેયના મનમાં બીક ન રહી અને એને જીવન દાન મળ્યું. માર્કંડેય હતું તેમને શું થયું? જીવન દાન મળ્યું. આની સાથે સાથે આ એકમનો સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને ખૂબ જ ગમ્યું. જો ગમ્યું છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. આમના પછી બીજું શું જોઈએ છે તે ફટાફટ કોમેન્ટ કરી દો. ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને તમારા ધોરણનો કોર્સ ખરીદો. ધોરણ 9નો ગુજરાતનો કોઈ મોસ્ટ પોપ્યુલર કોર્સ હોય તો એ છે લક્ષ્ય બેચ, જેમની અંદર હાલ 2 વિષય ભણાવવામાં આવે છે, ભવિષ્યમાં બીજા વિષય એડ થશે. તમે જ્યારે પરચેસ કરો ત્યારે તેમાં સબ્જેક્ટ તમારે એપ્લિકેશનની અંદર જોઈ લેવા. અત્યારે મેથ્સ અને સાયન્સ 2 વિષય એકદમ ઘૂઘરા જેવા ટનાટન ભણાવવામાં આવે છે, બરોબર, તો લક્ષ્ય બેચને ચોક્કસથી પરચેસ કરી શકો છો. અથવા તો ઘણા વિદ્યાર્થીને એમ થાય કે મારે ખાલી ને ખાલી ગણિતનો કોર્સ લેવો છે અથવા તો ખાલી ને ખાલી વિજ્ઞાનનો કોર્સ લેવો છે, તો એ પણ અવેલેબલ છે, તે પણ લઈ શકો. મળીએ છીએ સરસ મજાના એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. બાય બાય. ધન્યવાદ.